સુરત શહેરના મોટાવરાછા મન મંદિર ફાર્મ પાસે જાહેરમાં યુવકને છરી મારી હત્યા કરવામાં આવી હતી. મિત્રની કથિત પ્રેમિકાને મોબાઈલ એપ્લિકેશનમાં અપશબ્દો લખવાને કારણે થયેલા ઝઘડામાં 21 વર્ષીય યુવાનને બાવડાના ભાગે ચપ્પુ મારી હત્યા કરી દેવામાં આવી હતી. અમરોલી મહારાજા ફાર્મ પાસે સંસ્કૃતિ રેસિડેન્સીમાં રહેતા 21 વર્ષીય સ્મિત હરીશ સોનાવણીની હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ યુવાનના બાવડા ઉપર ચપ્પુ મારી મોતને ઘાત ઉતારી દેવામાં આવ્યો હતો. હત્યાની જાણ થતાં અમરોલી પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. 21 વર્ષીય સ્મિતની હત્યા તેના જ મિત્ર હર્ષિલ ઉર્ફે માવા લાઠિયા નામના યુવાને કરી હોવાનું બહાર આવ્યું હતું. હર્ષિલની પ્રેમિકાને સ્મિતિએ મોબાઈલ એપ્લિકેશનમાં અપશબ્દો લખ્યાની અદાવત રાખી રાત્રે સાંજે 5:30 અરસામાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. બનાવ માટે સાંજે 5 વાગે મન મંદિર ફાર્મ પાસે હર્ષિલને બોલાવવામાં આવ્યો હતો. હર્ષિલ અને સ્મિત સહિત ત્રણેય મિત્રો અહીં સાંજે ભેગા થયા હતા. તે વખતે ઉગ્ર ઝઘડો બનતા હર્ષિલે ચપ્પુ કાઢી સ્મિતને મારી દેતા તેને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી 8 વાગે તેનું મોત નિપજવાનો કોલ અમરોલી પોલીસને મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સંસ્કૃતિ રેસિડેન્સીમાં રહેવાનું મોટાવરા છે. કાલે સાંજે મારા દીકરાને માવો કરીને છે ને એને સરી મારી દીધેલી છે મહારાજા પાસે. ડી માટે પડેલો હતો. હવે કારણ હતું કંઈ ખબર જાણવા મળ્યું? ફાઇનલ તો નથી કાંઈ જાણવા મળ્યું, પણ એના મિત્રને કદાચ ખ્યાલ હશે. એની સાથે એક મિત્ર હતો એમ, મારા છોકરા સાથે. તમને કેવી રીતે ખબર પડી? એક એનો મિત્ર છે ને એ મને ઘરે બોલાવવા આવેલો એમ. પછી હું એની પાછળ ગયો એના મિત્રની ગાડી પાછળ, ત્યાં તો એ છેલ્લા શ્વાસ ચાલતા હતા એમ. પછી હું ગયો એટલે એક મિનિટમાં એક સાંઠ આવી ગઈ હતી. પછી એક સાંઠમાં અહીંયા